श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्विश्च 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 त्रिविश्चता षड्भिर्विराजते योषौ पञ्चधारदेम अज्ञानादेन्दकार प्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं मर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव प्रादुर्भूतो भवानित्यनुभवनिगमादुक्तमानैर्वेत्य त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते। न मंत्रे न तंत्रे न च ज्ञान सिद्धौ न वैकुंठ बुद्धेस्तु वैकुंठ लोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रमणादिनाथान् भजामि नित्यं श्रमणादिनाथान् जपामि नित्यं श्रमणादिनाथान् स्मरामि नित्यं श्रमणादिनाथान्। श्री रमण प्रिय पौत्राय आचार्य कुल दीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। वैष्णव त्रण स्पर्श में मड़ेला छे कार्यालय में जमा करेला छे जेना वो ही लई आवजो। જેમના અનુગ્રહથી આ અલૌકિક લીલાસ્થલીમાં અલૌકિક રસનું પાન આપણે કરી રહ્યા છીએ એવા યશોદોત સંઘ લાલિત શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ કમલોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી उपस्थित सर्वे परम भाग्यवान वैष्णवजनों आपणे तामस प्रकरण में प्रवेश करी लीधो छे। तेमा नंद महोत्सव એ નંદ મહોત્સવ દ્વારા ઐશ્વર્ય ગુણ પ્રભુનું બતાવ્યું છે। ગઈકાલે આપણે પૂતના વધની જે લીલા સાંભળી એમાં શ્રી આચાર્યજણ આજ્ઞા કરે છે કે વીર્ય ગુણ પ્રભુનો બતાવ્યો છે। જેમ ગઈકાલે આપણે સમજી ગયા કે પૂતના જે છે તે અવિદ્યા રૂપ છે। અવિદ્યાના પાંચ પર્વ છે, લૌકિક ભાવથી ભૈયા ભેજો કોઈ કુતે બંધ હોય क्या बात है। लौकिक भाव थी अपना देह नु पोषण करता रहिए, भगवत भाव ना जागे, देह नु भगवत विनियोग ना थाय, अने लौकिक मां ज देह रचु पचु रहे ए देहाध्यास छे। जे आपणी इंद्रियो छे શ્રી આચાર્યચરણ નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે કે દરેક ઇન્દ્રિયોનો ભગવદ વિનિયોગ કેવી રીતે કરવો। આંખ દ્વારા પ્રભુના દર્શન કરવા, મુખ દ્વારા ભગવદ નામ લેવી, ભગવદ પ્રસાદીનો જ સ્વાદ ચાખવો,
નાસિકા ભગવત પ્રસાદી પુષ્પનું સુગંધ લે, હાથ પગ ભગવાનની સેવા માટે જ ચાલે, એવી રીતે દરેક ઇન્દ્રિય, બાહ્યકરણો અને અંતઃકરણ, કરણ એટલે કે જેનાથી કંઈક ક્રિયા થાય, બહારની ક્રિયા એ કર્મેન્દ્રિયો કરે અને અંદરની ક્રિયા જ્ઞાનેન્દ્રિયો કરે, તો એ ઇન્દ્રિયોનો જો ભગવદ્ વિનિયોગ ક્યાંય ન થતો હોય તો શ્રી આચાર્યચરણ નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે કે જે ઇન્દ્રિયનો ભગવદ્ વિનિયોગ ન થતો હોય તેનો નિરોધ કરવો, તેને રોકવી, લૌકિકમાં જતા તેને રોકવી. હવે એવો વૈરાગ્ય તો આપણામાં નથી, બાકી તો ઘર બાર મૂકી ના દેત, એટલે તો આ સેવાનો માર્ગ આપણને શ્રી આચાર્ય ચરણે બતાવ્યો કે કદાચ ને થોડું ઘણું વૈરાગ્ય આવી જાય, ઘણી વાર આપણને આવી જાય વૈરાગ્ય, જેને આપણી ભાષામાં કહીએ કે સ્મશાન વૈરાગ્ય. સ્મશાનમાં હોય ત્યારે એમ થાય કે આ દેહ તો ક્યારે પડી જાય, કાંઈ નક્કી નહીં, ત્યારે બહુ સારા સારા વિચાર આવે, પણ એ સ્મશાન વૈરાગ્ય સ્મશાન પૂરતો જ હોય, બહાર નીકળીને હરિવાલા. તો જે ઇન્દ્રિયનો ભગવદ્ વિનિયોગ ન થતો હોય તેનો નિગ્રહ કરવો, જે નિબંધમાં પણ આપ આજ્ઞા કરે છે કે સ્વધર્માચરણમ સત્યા વિધર્માચ નિવર્તનમ ઇન્દ્રિયાશ્ચ વિનિગ્રાહ સર્વથા ન ત્યજેત્રયમ. પેલું કે આપણી શક્તિ સામર્થ્ય પ્રમાણે સ્વધર્મનો નિર્વાહ કરવો, જે ગીતાજીમાં પણ કહ્યું છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવ. આપણા માટે પરધર્મ શું છે કે જે ભગવાનમાં પ્રેમ સ્નેહ થતા આપણને રોકે, અથવા તો ભગવાનથી વિરુદ્ધ દિશામાં જે ધર્મ આપણને લઈ જતો હોય એ વિધર્મ છે, એનો નિગ્રહ કરવો. અને ત્રીજું કહ્યું ઇન્દ્રિયાશ્ચ વિનિગ્રહ, જે ઇન્દ્રિયો ભગવાનના સેવામાં જે ઉપયોગમાં નથી આવતી એનો નિગ્રહ કરવો. હવે એ ભગવદ્ વિનિયોગ ન થતો હોય અને ઇન્દ્રિયોનું જ પોષણ વિષયો દ્વારા થતું હોય એ ઇન્દ્રિયાધ્યાસ છે. અંતઃકરણ આપણું જે છે, અંતઃકરણ ચતુષ્ટય કહેવાય છે. અંગ્રેજો તો એક ખાલી માઇન્ડમાં બધું આવી ગયું, પણ આપણે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, મન જે વિષયને પકડે અને જે વિષયમાં દ્રઢ આગ્રહી થાય એને ચિત્ત સેવ કરી લે. જેમ તમને કહું, મન તો એક ઓલું સ્ક્રીન જેવું છે કે ઘણા દ્રશ્યો દેખાડે, પણ જે દ્રશ્ય વધારે ગમતું હોય તો આપણે ઘણી વાર કમ્પ્યુટરમાં પિક્ચર અને ફોટો ને એવું બધું સેવ કરી લેતા હોય, તો એ જે કંઈ સેવ થાય છે ને એ બધું ચિત્તમાં થાય. તો એ મન ને અલૌકિક કરવું, કેમ કે સર્વથા અનિરુદ્ધ છે, તો એ અનિરુદ્ધ મનને ભગવાનમાં નિરુદ્ધ કરવા માટે, કેમ કે એ કોઈના હાથમાં રહેતું નથી, કોઈથી બાંધું બંધાતું નથી, ક્યારે કઈ બારીમાંથી કઈ દરવાજામાંથી છટકી જાય એનું કાંઈ નક્કી નહીં. ને તમે અનુભવી શકો છો, તમે ટ્રાય કરી જોજો, માનસી કરવાની કોશિશ કરી જોજો. પણ જેમ મેં પહેલા પણ કહ્યું કે સ્નાન ચોકી સુધી તો પ્રભુને માન માન પધરાવી શકશો, ત્યાં મન ક્યાંક ભાગી જશે ને ભગવાન ઉભા ઉભા રાહ જોવે, કેદી આવે ને કેદી નવડાવે. પહેલા
પેલા જે કરવા સિસ્ટમ હતી ને, હવે તો બધું ઓલું આધુનિકીકરણ થઈ ગયું ને બધું આવી ગયું, પણ પેલા જો અમારે નાવું હોય તો ઓલા ખવાસ ની રાહ જોવી પડે જલગરિયા. હવે ઘણા જલગરિયા એવા હોય કે હજી એક ઘડો કર્યો ને હજી મહારાજ શ્રી સાબુ કે લગડતા હોય તો એમ થાય કે કઈક બીજું કરી આવું, ભાગીને બીજું કરી આવે, કઈક કમાણી કરવી હોય તો એ કરી આવે. ના, અહીંયા મહારાજ શ્રી ઉભા હોય સાબુ લગાડી, હવે કેદી ઓલો આવે ને કેદી ઘડો કરે ને નાય, તો એવી સ્થિતિ ભગવાનની થઈ જાય. જો આપણે માનસી કરવા જાય તો આપણું મન એ જલગરિયાની જેમ ગમે ત્યાં ભાગી જાય. તો એ અંતઃકરણમાં સેવા અને કથા દ્વારા, કેમ કે સ્વયશોગાન સમ્રષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર, એમના યશોગાનથી એમના ગુણગાનથી, ગુણગાનમાં એક વાત સમજો કે બધું આવી ગયું, શ્રવણ કીર્તન અને સ્મરણ, એનાથી એ અંતઃકરણનો જે કચરો છે એ દૂર થાય. પણ એ અંતઃકરણ જો લૌકિક વિષયોમાં જ રહીમે રાખતું હોય તો એ અંતઃકરણાધ્યાસ છે. પછી આવે પ્રાણાધ્યાસ. આપણે કઈ પણ વિકટ પરિસ્થિતિ આવી જાય ત્યારે સૌથી પહેલા આપણા પ્રાણ બચાવવાનું આપણે કરીએ, કેમ કે પ્રાણાધ્યાસ છે. જીવ બધાને વાલો હોય પણ એ પ્રાણથી પણ વાલા પ્રભુ થઈ જાય તો સમજવું કે પ્રાણાધ્યાસ નિવૃત્ત થયો છે. જેમ કહ્યું કે પૂતનાએ જ્યારે ભગવાને દુગ્ધપાન કરતા કરતા એના પ્રાણ ચૂસવા લાગ્યા, ખેંચવા લાગ્યા, કરસણ કર્યું, ત્યારે જે પીડા એને થઈ અને જે ત્રાડ એને પાડી એનાથી દસે દિશાઓને બધું કંપાયમાન થઈ ગયું એમ ભાગવતજી કહે છે. તો બ્રજવાસીઓને એવું લાગ્યું કે વજ્ર પડવાનો હોય જાણે, અને પોતાના પ્રાણ બચાવવા માટે બધા જમીન ઉપર સૂઈ ગયા, કોઈને ભગવાનની રક્ષાનો વિચાર ના આવ્યો. એવી સ્થિતિ જ આપણી છે. આજે કઈ પણ એવી વિકટ પરિસ્થિતિ આવે, કેમ કે પ્રાણાધ્યાસ છે, એ અવિદ્યાના પંચ પર્વો વિદ્યમાન છે. અને આ અધ્યાસોના કારણે આપણે આપણું સ્વરૂપ શું છે એ ભૂલી જઈએ છીએ, એ સ્વરૂપ વિસ્મૃતિ છે. ગદ્ય મંત્ર એ આપણને આપણા સ્વરૂપની યાદી દેવડાવે છે. જેમ પેલી પંચતંત્રમાં કથા આવતી વાર્તા કે સિંહનું બાળ ઘેટા બકરા સાથે ભળી ગયું અને પોતાને ઘેટા બકરા સમજવા લાગ્યું અને એની જેમ જ હાલે ફરે, જેમ પુષ્ટિ હોવા છતાં પણ પ્રવાહમાં ફરે રાખે ને પોતાને પણ એવો જ સમજે, એવા જ ભાવો આવી જાય, આવેશ આવે. સત્સંગ આપણે એટલે જ કરીએ કે આવેશ એ ભગવદ આવેશ આપણામાં આવે. તો એ લૌકિક આવેશના કારણે જે આપણું મૂળ સ્વરૂપ છે, જેમ એ સિંહબાણ ભૂલી ગયું એમ આપણે ભૂલી ગયા. સિંહણે એકવાર હુમલો કર્યો અને ઘેટા બગરા ભાગવા માંડ્યા પોતાનો પ્રાણ બચાવવા માટે, અને એની સાથે આ સિંહનું બચ્ચું પણ ભાગવા લાગ્યું. સિંહણે કહ્યું કે તું ક્યાં ભાગે છે, તું તો અમારા માયલો છે, તું શું કામ ભય રાખે છે. એટલે પેલા એ કહ્યું કે ના, હું તો ઘેટું જ છું. આ એ ખૂબ કહ્યું કે ના ના, તું સિંહ છો, તું સિંહનો દીકરો છો, શું કામ ઘેટા સાથે ફરે છે. પેલા ને ભરોસો ના આવ્યો એટલે કે નદી ને કાંઠે આવ અને એને દેખાડ્યું જલમાં પ્રતિબિંબ કે જો તારા મન મારામાં કઈ ફેર લાગે છે. પેલો કે હા, એ વાત સાચી. તો જે બકરી જેવો થઈ ગયો હતો, ઘેટા જેવો થઈ ગયો હતો, એને સ્વરૂપનું જ્ઞાન થયું તો એ ત્રાળ પાડવા લાગ્યો. તો એવી રીતે બ્રહ્મસમન દ્વારા એ આપણને સમજાવવામાં આવે છે કે ભાઈ, તમે ઘેટા બકરા નથી, તમે સિંહનું બચ્ચું છો. તો એ સ્વરૂપ જ્ઞાન.
અમે રાજના ખાસા ખવા, એ આપણું સ્વરૂપ છે. જેવી તેવી વસ્તુમાં આપણું મન ના જાય, મુક્તિ મન ના આવે રે. મુક્તિ ની જ્યાં કોઈ વિશાત ના હોય ત્યાં બીજી વસ્તુ તો પછી ગૌણ થઈ ગઈ. જે લૌકિક તુચ્છ નાશવંત ફલો છે એ તો બહુ ગૌણ થઈ ગયા. તો એ પંચપર્વા અવિદ્યાનો પૂતનાનો વધ કરીને આપે નાશ કર્યો. ઘણા ટીકાકારો કહે છે કે ત્યારે આપની વય 6 વર્ષની 6 મહિનાની હતી, પણ શ્રી આચાર્યચરણના મતે ત્યારે આપ 6 દિવસની વયમાં એ પૂતના વધની આપે લીલા કરી. અને 6ઠા દિવસે પૂતના આવી અને આ બધો ઉત્પાત થયો, એટલા માટે 6ઠી ન થઈ અને એ આવતા વર્ષે 7મને 6ઠી ઉત્સવ મનાવવામાં આવ્યો. શ્રી આચાર્યચરણ એમાં બહુ સુંદર વાત એક કહે છે કે પૂતનાને જ્યારે વ્રજવાસીઓએ બધાએ એના અંગને કાપીને બારી નાખી, એને અગ્નિમાં હોમી દીધી, ત્યારે એની ચિતાના ધુવાડામાંથી સુગંધ અગર જેવી ચંદનની સુગંધ સર્વત્ર ફેલાઈ ગઈ. હવે પૂતના તો રાક્ષસી હતી, પણ આપ સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે કેમ કે ભગવાનના એક તો માતાની ગતિ આપી, ઝેર પીવડાવવા આવી હતી એનું પણ આખી હિસ્ટ્રી છે કે વામન અવતારમાં જ્યારે વામનજી બલિરાજા પાસે વર માગવા 3 ડગ ભૂમિ માગવા ગયા ત્યારે એમનું એટલું સુંદર સ્વરૂપ જોઈને બલિરાજાની જે પત્ની હતી એને થયું કે આવો પુત્ર હોય તો કેવું સારું, સુંદર પુત્ર જોયો, એ પુત્રની રૂપે કામના કરી. જ્યારે ભગવાને 3 ડગમાં બધું પોતનું ફેરવી દીધું એટલે આને ક્રોધ ચડ્યો કે આવો પુત્ર હોય તો એને તો ઝેર દઈ દેવું જોઈએ. તો એના બે મનોરથ ભગવાને પૂરા કર્યા. તો એ ભગવાનનો સ્પર્શ એને થયો અને ભગવાને એનું દુગ્ધપાન કર્યું, એટલા માટે એ સ્પર્શથી એની સદગતિ થઈ અને આવી ચંદનની સુગંધ એની ચિત્તાના ધુવાડામાંથી બધે ફેલાવા લાગી. બધા ખૂબ જ આશ્ચર્ય કરવા લાગ્યા કે આ સુગંધ ક્યાંથી આવે છે. એવું કહેતા કહેતા વ્રજવાસીઓ બધા પોતાના ઘરે ગયા. તો આચાર્યચરણ આજ્ઞા કરે છે કે પૂતના મરી ગઈ પણ ગંધ રહી ગઈ, ગંધ માત્ર હશે સીતા. શું કામ? કેમ કે અવિદ્યા જો પૂર્ણ રીતે નાશ કરી દે તો લીલા આગળ હાલે નહીં. એટલે લીલામાં ઉપયોગી એવો થોડો ઘણો સંસાર એ ભક્તોમાં બાકી રાખ્યો, કેમ કે એના દ્વારા લીલા કરવી છે. તમને યાદ હોય તો પેલા પણ મેં કહ્યું હતું કે જ્ઞાન છે એ ઘણીવાર લીલામાં બાધક થઈ જાય. જેમ ડોશીમાં એ જ્ઞાન છાયટું કે તમે પૂતના માયરી, તમે આને માયરો, ઓલા અસુરને માયરો, બિલાડીથી બીવો છો. તો ત્યાં જે બાળક તરીકેની લીલા હતી ને બીવાની જે લીલા હતી એ ખેલ ખતમ, વાર્તા પૂરી થઈ ગઈ. એટલે જ્યાં લીલા ચાલતી હોય તો ત્યાં પછી જ્ઞાનોપદેશ ના હોય તો રસાભાસ થઈ જાય. એટલે આને એવી રીતે સમજી શકો તમે કે બાળક સાથે આપણે રમતા હોય, આપણા બાળક સાથે. હવે ઘણી વસ્તુ એવી હોય કે ખોટું ખોટી રમત હાલતી હોય, એમાં જો આપણે બાળકને જ્ઞાન દેવા જાય ને તો એને રમતની મજા ભાંગી જાય. પછી એને રમવા મજા ના આવે, એમ થાય કે આ હું બાપા પ્રવચન દેવા માંડ્યા. ત્યાં પ્રવચન દેવાનો એ સમય નથી, ત્યાં તો જે રમતની લીલા ચાલે છે. જો તમને કહું, લગભગ બાળકોમાં હોય, અમારા લાલનમાં અમે જોયું છે કે પોતે સંતાઈ જાય, સંતાઈ ને પછી ક્યાંક ક્યાંક થી મોઢું કાઢે, એટલે ખબર પાડવા કે હું અહીંયા છું એમ. પણ એ રમત આપણે લાંબી હલાવી હોય,
જો તરત એને એમ પકડી લે, જ્ઞાન કરાવી દે કે તું અહીંયા છો મને ખબર છે, તો રમતની મજા ના આવે. પણ આપણે ખબર છે કે ત્યાં છે, છતાંય એ જ્ઞાન ત્યારે ભૂલી જવાનું છે, પછી આજુબાજુ ગોતવાની લીલા કરવાની કે ક્યાં છે ક્યાં છે ક્યાં છે. ને એ લીલા લાંબી હલાવીને છેલ્લે પકડો ને તો એ બાળકની જે મજા હોય ને એ એના ચહેરા ઉપર દેખાય. તો ગંધ માત્ર વસે સીતા, આ લીલાને સુરદાસજીએ બહુ સુંદર કીર્તનમાં વર્ણન કર્યું છે. કેમ કે સૌથી પહેલા તો પૂતનાને મોકલી કંસે, તમે જ રાખો ને આ સૌરી કહો. કદાચ ગાવાની લીલા ના થાય તો જીલી લેજો. પ્રથમ
प्रभु केम के प्रभु एने बोलावा मांगता था नजीक मां एटले प्रभुए निद्रा करवानो ढोंग कर्यो अने भगवान आँख मीचे एटले ज्ञान शक्ति हराई जाय आपणा बधानी ज्ञान शक्ति हराई जाय एटले तो ओलो हलाव हलावी ने के उत्तिष्ठ उत्तिष्ठ गोविंद તમે નહીં ઉઠો તો અહીંયા બધાને બુદ્ધિને 12 વાગી જાય અને અહીં આપનો વ્રજ સમાન ભય હરિ અહીં હરિ એટલા માટે કહ્યું છે કે એના પ્રાણ હરવાના છે અને એ સાથે જે બાલકોના પ્રાણ એને હર્યા છે એ બાલકોને પણ હરિને પોતાના શ્રીઅંગમાં સમાવવાના છે અહો મા હરિ
બહુ સુંદર વર્ણન. ખરેખર ભાગવતજી જેને ના વાંચ્યા હોય ને, પણ આ કીર્તન નો આનંદ લીધો હોય ને, તો આમાં ભાગવત ની આખી લીલા અષ્ટ સખાઓ એ વર્ણવી છે. તો અહીં સુરદાસજી એ લીલાનું વર્ણન કરતા કહે છે કે વ્રજજનોને ત્રાહી ત્રાહી થઈ ગયું, એવો ભય લાગ્યો, એનું વિકરાળ રૂપ જોઈને ભય લાગ્યો અને આશ્ચર્ય થયું. કેમ કે આ અવળોક બાલક કેવી રીતે બચી ગયો? તો આશ્ચર્ય યુક્ત મનવારાઓનું ચિત્તનું નિરોધ અહીં આ અધ્યાયમાં પૂતનાવદ લીલા દ્વારા કર્યું. બધાને આશ્ચર્ય થયું કે આવી વિકરાળ રાક્ષસી, આટલો ભયંકર જેનું સ્વરૂપ છે, અને પ્રભુ આટલા નાના આવળો નાનો બાલક કેવી રીતે બચી ગયો? અને સુરશ્યામ પ્રભુ પૂતના પછારી, એ આખું જ્યારે નંદરાયજી અને ગોપો આવ્યા, એ પૂતના જ્યાં પડી એ ગોષ્ઠની ભૂમિ હતી, પણ ત્યારે ગાયો અને ગ્વાલો વનમાં ગયા હતા. નંદરાયજી આવીને બધું જાણ્યું અને બધાએ એમને આખી ઘટના કહી કે કેવી રીતે એ પૂતના ગોકુલ ઉપર પડી આવું વિકરાળ સ્વરૂપ હતું અને એમના પુત્રને બચી ગયા. આ સાંભળીને ડરપે નૃપરાય, નંદરાયજીને ભય એમનો સાચો થયો અને મનમાં થયું કે ખરેખર વસુદેવજી રાજા થી આગળ વધીને કોઈ ઋષિ છે, અથવા તો યોગેશ્વર છે, કે એમણે કીધેલું કે ગોકુલમાં ઉત્પાત થવાના છે એ સાચું કહ્યું. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ સમજાવે છે કે જો નંદરાયજીને પાકું જ્ઞાન થઈ ગયું હોત, જ્યારે વસુદેવજીએ કીધું કે ગોકુલમાં ઉત્પાત થવાના છે, ત્યારે જ જો નંદરાયજીને સંશય શું કામ થયો? કેમ કે ભગવાને જ એ સંશય એમનામાં રાખ્યો. આ પાછું ત્યાં લાઈન જોડાય છે જન્મ પ્રકરણમાં, કે જે ચતુર્વ્યૂહનું નિરોધ કરીને અંતકરણનો નિરોધ કર્યો છે, એટલે કોણ કેવી રીતે વર્તે, કોને કેવા ભાવો આવવા જોઈએ, એ બધું ગવર્ન ભગવાન કરે છે. ભગવાન જેવી રીતે બધું હલાવે છે એવી રીતે બધા વર્તે છે. તો આચાર્યચરણ કહે છે કે સુબોધનીજીમાં કે ત્યારે જો નંદરાયજીને સંશય ન થયો હોત અને પાકું થઈ ગયું હોત, તો કદાચ એમના પ્રાણ પણ નીકળી જાત. કેમ કે પુત્રમાં એટલો સ્નેહ એમનો હતો, પણ એમના પ્રાણ ન નીકળી જાય એટલે ભગવાને એમાં સંશય નું રોપણ કર્યું. તો આ સાંભળીને આખું નંદરાયજી ખૂબ ભયભીત થઈ ગયા અને મનમાં વિચાર્યું કે વસુદેવજી ખરેખર યોગેશ્વર છે, કે એમણે જે કહ્યું એ સાચું થયું. છ દિવસની વયમાં પ્રભુએ આ લીલા કરી અને વ્રજભક્તોની અવિદ્યાનો નાશ કરીને એમને પોતાનામાં નિરુદ્ધ કર્યા. ત્યારબાદ રાજા કહે છે પરીક્ષિત સુખદેવજીને કે ભગવાને જે જે અવતારોમાં જે જે લીલા કરી છે એ બધી ખરેખર કર્ણેન્દ્રિયને ખૂબ જ પ્રિય લાગે એવી છે, અને જે લીલા સાંભળવાથી ભગવાનના ગુણોનું જ્ઞાન થાય એ જીવને ખરેખર હિતકર છે, પણ એથી પણ વિશેષ જે લીલાઓ સાંભળવાથી પ્રભુમાં પ્રિયતા પ્રગટે, સ્નેહ ઉત્પન્ન થાય, એવી લીલા આપ કૃપા કરીને આ બાલચરિત્રને વધારે મને સંભળાવો. કેમ કે એ પ્રભુની લીલાઓનું શ્રવણ કરવાથી જે ભગવાનમાં અરતિ છે, અરતિ એટલે કે સ્નેહ ભગવાનમાં નથી પણ સંસારમાં છે, તો એ અરતિ અને અહમતા મમતાત્મક સંસારમાંથી નિવૃત્તિ થાય છે. એ લીલા સાંભળવાથી ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે અને ભગવાનના જે ભક્તો છે એમાં સખાભાવ આવે છે. મહાઅલૌકિક અગ્નિકુલ સબ અલૌકિક અષ્ટ છાપ હે, અલૌકિક સબ ભક્ત જન જો શરણ લીને આપ.
આ તો હવે આ ઉપાધિ આપણે બધા કરીએ છીએ, ઘર ગોખલા રહીને રાખીએ છીએ, પણ એ સખા ભાવ એ આપણે એટલે જ પહેલેથી જોજો કે ગ્રંથોમાં ધોળ પદોમાં પૂર્વાચાર્યોની ભગવદીઓની વાણીમાં એ જ સાંભળશો કે દરેકમાં હરિગુરુ વૈષ્ણવમાં ભગવદ્ ભાવ રાખો. તો અહીં રાજા સુખદેવજીને કહે છે કે આ લીલાઓ એવી છે કે એનું શ્રવણ કરવાથી ભગવાનમાં પ્રેમ થાય છે અને એમના ભક્તોમાં પણ સખા ભાવ આવે છે. કેમ કે જુઓ, જેની સાથે આપણને પ્રેમ હોય એનો જે વેરી હોય ને, એ આપણો જો વેરી ના હોય તો આપણો પ્રેમ સાચો નથી. એનો જે સખા છે એ આપણો સખા છે. કૃષ્ણ સાથે જે વેર કરે છે એના પ્રત્યે આપણને પણ વેર ભાવ જો ના આવે તો હજી એ પ્રેમ સિદ્ધ નથી થયો. એ બધી લાગણીઓ આપણામાં ક્યારે આવવા લાગે કે જ્યારે અહમતા મમતાત્મક સંસાર એ લીલાઓના શ્રવણ દ્વારા. એટલે સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે અવતાર કાલમાં તો પ્રભુ આ બધી લીલા કરીને ભક્તોનો નિરોધ સિદ્ધ કરે છે, પણ અનવતાર કાલમાં આ જે નામાત્મક સ્વરૂપ છે એના શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા એ નિરોધની પ્રાપ્તિ થાય છે. એટલે નિરોધ લક્ષણમાં પણ ગુણગાન અને ભાવભાવન આ બે વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવે. આગળ પ્રભુએ સાતમા અધ્યાયમાં એટલે કે તામસ પ્રકરણના ત્રીજા અધ્યાયમાં કે જેમાં આપનું યશ ગુણ નિરૂપણ એકદા કહ્યું છે, પણ સુબોધનીજીમાં આચાર્યચરણ કહે છે કે ચોથો માસ જ્યારે ચાલતો હતો ત્યારે આ લીલા કરી, ત્યારે પ્રભુને જે ગ્રહની બહાર પધરાવ્યા એ આખો ઉત્સવ મનાવવામાં આવ્યો, એ મોટી માંગલિક પ્રસંગ કરવામાં આવ્યો, બધા વ્રજવાસીઓ ઘરે ઘરેથી વધુઓ બધા સજી ધજીને આવ્યા, બ્રાહ્મણોએ આવીને વેદોચ્ચાર કર્યા અને ભગવાનને મંગલ સ્નાન કરાવીને સ્વસ્તિ વાચન કર્યું, ત્યારે ભગવાનને નિદ્રા આવવા લાગી. યશોદાજીએ બાળકને જોયું કે નિદ્રા આવવા લાગી છે અને ભગવાને આંખ મીચી એટલે એને ખૂબ જ પ્રેમથી પુચકારી સુવડાવી અને ઘોડિયામાં પાલનામાં પધરાવ્યા અને સકટ જે ગાડું છે એની નીચે એમને સુવડાવી દીધા. પ્રભુએ આંખ મીચી એટલા માટે કે બ્રાહ્મણોનું જ્ઞાન વહી જાય. કેમ કે પ્રભુ આંખ મીચે એટલે જ્ઞાન શક્તિ તિરોહિત થઈ જાય. કેમ કે જો બ્રાહ્મણો આશીર્વાદ દેવા એવા છે, સ્વસ્તિ વાચન કરે છે, આશીર્વાદ દેવા, જો એ પડી જાય કે આ તો બાપુ છે, આ તો બાપુજી છે, તો હવે એને આશીર્વાદ દેવાય. એટલે ત્યાં પાછું એ જ્ઞાન થાય તો લીલા હાલે નહીં આગળ. એટલે જ્ઞાન શક્તિ તિરોહિત કરી દીધી બ્રાહ્મણોની. પણ એના કારણે એ જ્ઞાન શક્તિ તિરોહિત થવાના કારણે યશોદાજીનું ચિત્ત પણ લૌકિક પ્રસંગમાં લાગી ગયું અને બાળકને સુડાવીને આપ જેટલાને આમંત્ર્યા હતા એમની બધાની આગતા સ્વાગતામાં લાગી ગયા. જેમ ઘણી વખત આપણે આ કોક આવે ને તો સેવામાં બેઠા હોય તો આવો આવો કરીને ઊભા થઈને વહી જાય. એટલે એ લૌકિક ને વધારે આપણે પ્રાથમિકતા આપીએ સેવા કરતા. તો એવી રીતે યશોદાજીનું, જોકે ભગવાનનો જ પ્રસંગ હતો પણ ભગવાનને છોડીને બીજે ચિત્ત લાગ્યું એટલે ભગવાને સ્તનપાનની ઈચ્છાથી રુદન કર્યું. પણ લૌકિક પ્રસંગમાં યશોદાજીને સંભળાયું નહીં. સુબોધનીજીમાં તો એ જ નિર્ણય શ્રી આચાર્યચરણ બતાવે છે કે કેવી પણ માતા હોય પણ જો રુદન સાંભળે તો પોતાના બાળકને એટેન્ડ કરે કરે ને કરે. પણ અહીં પ્રસંગના હિસાબે એ રુદનને યશોદાજી સાંભળી ના શક્યા. જેવી રીતે જે બીજ આપણામાં છે, યહ માર્ગ તાપ ક્લેશ કો હે,
બ્રહ્મસમન મંત્રમાં જે આપણે કહીએ છીએ કે આટલા વર્ષોથી વિયોગમાં છું, એ જે તાપ છે એ આપણો બીજનું જે રુદન છે ને એ આ લૌકિક આવેશના કારણે આપણને સંભળાતું નથી. તો એ રુદન ના સાંભળ્યું. શ્રી આચાર્યચરણ કહે છે કે વાણી કરતા ક્રિયા પ્રબળ છે, જેમ બોયલા કરતા કરવું વધારે પ્રબળ છે. તો જ્યારે રુદનથી કામ ના થયું અને યશોદાજી એ લૌકિક પ્રસંગની આગતા સ્વાગતામાં જ લાગેલા રહ્યા ત્યારે ભગવાને ચરણારવિંદથી ચેષ્ટાઓ કરી, ક્રિયા કરી. હવે સાધારણ રીતે તમે જોશો ને લૌકિક બાળકમાં પણ, કેમ કે બ્રહ્મનું અંશ જ છે, બધો સોફ્ટવેર તો એમાંથી જ ડાઉનલોડ થયો હોય, એટલે લૌકિક બાળક નાના બાળકને પણ ક્યારેક જોશો ને તો જ્યારે વધારે રડવા લાગે ને ત્યારે પગ આમ કરવા લાગે, બે ઓલી જીદ કરે. એટલે પ્રભુ પણ ચરણ એ રીતે બંને ચરણો આપ જોશ જોશ થી ચલાવવા લાગ્યા. એ ચલાવવાથી શું થયું કે આપનો એક ચરણ જેનું વર્ણન સુખદેવજી કરે છે કે આંબાના પાન જેટલા કોમલ હોય ને એના કરતા પણ કોમલ એવા આપના કુમકુમયુક્ત એ ચરણબિંદથી જ્યારે આપે આ ક્રિયા કરી ત્યારે એ આપની લાતથી એ સકટ જે હતું ગાડું એ આખું ઊંધું વળી ગયું. ગાડું આખું ઊંધું વળી ગયું, એના એક એક કટકા થઈ ગયા અને એમાં જે કઈ ભૈરું હતું એ બધું છિન્ન ભિન્ન થઈ ગયું. અહીં ઘણા વ્યાખ્યાકારો કટાસુર નામના અસુરને માર્યો એવો અર્થ કરે છે, પણ શ્રી આચાર્યચરણ અહીં કહે છે કે અહીં સકટમાં કોઈ અસુર નહોતો, સકટાસુર ખંડન જે આપનું નામ છે એ બીજા કલ્પની કથા છે. અહીં ભાવ બહુ સુંદર આવે છે. કે સકટ જે એના જે બે પૈણા જે વિલ એ બે ચક્રો છે એ સંસાર ચક્રના એ બે પૈડા છે, જન્મ અને મરણ. અને એમાં જે કઈ હતું, જે રસો હતા, દૂધ દહીં ને મધ ને ગોપ ગ્વાલો એ પૂજન માટે ઘણું ભરી રાખ્યું હતું. એક તો લૌકિકમાં પ્રભુને છોડીને ચિત્ત ગયું એટલે કેમ કે પોતાના છે અને નિરોધ સિદ્ધ કરવો છે. અહીં જો લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હેતુ ન કરિષ્યતિ, એ આવી સકળ ભજન લીલા કરે જ. જ્યારે લોકમાં આપણું ચિત્ત જાય એટલે સકટ ભંજન લીલા પ્રભુ કરે, ને કરે ઘણી વાર એવી કે ડૂચા કાઢી નાખે, પણ તોય ભાઈડો હલે નહીં ને તો એનો નિરોધ સિદ્ધ થાય. એટલા માટે કહું છું કે શાસ્ત્ર એમ કહે છે કે ગુણગાન થી જે વિમુખ હોય ને એ પુરુષ હોવા છતાં પણ સ્ત્રી જીવ, અને સ્ત્રી દેહમાં પણ ગુણગાન કરે છે ને એ પુરુષ જીવ છે. તો એવો કોક વીરલો હોય કે ભગવાન ગમે એટલો ખેલ કરે તો એ હલે નહીં, તો જે પોતાનો છે ને એનો નિરોધ સિદ્ધ કરવા માટે એને ખેંચવો છે પોતાની બાજુ, એટલે આવી સકટ ભંજન લીલા ભગવાન કરે. તો એવી રીતે પોતાના કોમલ, આ ખૂબ જ આશ્ચર્યની વાત છે, અલૌકિક વાત, આ અપ્રાકૃત વાત છે કે અવળો નાનો બાળક, 4 મહિનાનો બાળક, એના ચરણારવિંદ કેટલા કોમલ હોય. પછી આવે છે કે કેટલા બળવાન ગોપોએ ભેગા મળીને એ સકટ પાછો સ્વસ્થાને રાખ્યો. એમાં બળવાન ઉપર ભાર આવે છે, સુખદેવજી ભાર દે છે કે જેવા એવા ગોપો નહીં, સુબોધનીજીમાં કહે છે કે કેટલા બલિષ્ઠ આમ તગડા એવા ગોપોને ભેગા કરી અને એટલું વજન એમાં હતું કે માન માંડે
પાછું તો આ અપ્રાકૃત અલૌકિક લીલા છે કે અવડા આવી અવસ્થામાં પ્રભુએ એટલે સુબોધમાં કહે છે કે અહીં પ્રભુએ પોતાનું સ્વરૂપ મોટું પણ નથી કહ્યું જે ચાર માસના શિશુનું સ્વરૂપ હોય એ જ સ્વરૂપે આ લીલા કરી અને એ લાત મારીને સકટને ઉડાડી દીધો કે જે કેટલા બલિષ્ઠ ગોપોથી પણ ઉપડે એમ નથી તર્ક આપણું કામ જ ના કરે બુદ્ધિ બેર મારી જાય એવું જ આશ્ચર્ય બધાને થયું કે આ અચાનક આવી રીતે ગાડું કેમ ઊંધું પડી ગયું યશોદાજીને મનમાં ગ્રહનો ગ્રહ બાધાનો સંશય થયો કે મારા બાળકને કંઈક ગ્રહ બાધા છે કે આવું બધું થાય છે એટલે બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન પ્રભુને તો દુગ્ધપાન કરવું પણ યશોદાજીને સ્નેહ અતિશયને લીધે એ સંશય ભય થયો એટલે દુગ્ધપાન કરાવતા પહેલા બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કરાવ્યું તો એ સ્તનપાન માટે એટલા વ્યગ્ર કેમ હતા પ્રભુ તો સુબોધનીજીમાં આપ આજ્ઞા કરે છે કે આપને દુગ્ધપાન નતું કરવું પણ સ્તનપાનની ઈચ્છા એટલા માટે કરી કે પોતામાંથી જે બાળકોને સદગતિ આપીને પોતાના શ્રીઅંગમાં સમાવ્યા છે એમને દુગ્ધપાન કરાવીને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવી બીજો ભાવ બહુ સુંદર બતાવે છે ભગવાનને એમ થયું સકટ ઉપર જે કઈ રસો છે આટલું બધું લૌકિક ભેગું કરી રાખ્યું છે હું શું એકલો કાફી નથી ધર્મ હિતે પાયો એ કઈ ધન છે લક્ષ્મી છે વૈભવ છે જે કઈ છે એ બધું બનાવવા વાળો જયારે મળી જાય પછી બીજાની આકાંક્ષા આ લોકો શું કામ રાખે છે એવી ભગવાનને ખીચ ચડી આપણે જયારે આવી બધી લીલા કરીએ ત્યારે આપણા પ્રભુને ખીજ ચડે અને ખીજ એક એના ઉપર ચડે જે પોતાનો હોય એક વાત સમજો જેના તેના કોઈ ગમે ગમે કરતું હોય આપણે શું લેવા દેવા પણ આપણું કોક કઈક ખોટું કરતું હોય કે ખોટી દિશાએ જાતું હોય તો આપણને ખીજ ચડે બીજા આખા ગામને રોકવા આપણે તો એ ભગવાને એ ગુસ્સો આવ્યો કે આ બધા લૌકિક પદાર્થોનો સંગ્રહ કરવાની શું જરૂર છે જ્યારે સાક્ષાત અલૌકિક ધન આપ બિરાજે છે આપની ઉપાધી જ છે આ બધો વિચાર કરશો તો મહાપ્રભુજીએ એ જ આખી સિસ્ટમ નિરોધ લીલાની આપણા સેવા પ્રકારમાં આપણા સત્સંગના પ્રકાર સોળસ ગ્રંથમાં બધે આની લિંક તમને જોડાયેલી મળશે જરૂર છે વાંચવાની વાંચો જ નહીં તો પછી હરીવાલા બુંદી ગાંઠિયા જમાવટના પાટિયા કૃપા માર્ગ છે પાછો કદાચ ચાંદ સમી જાય આવતા જન્મે તો એ સકટ નીચે કેમ કે યશોદાજી બહિર્મુખ થયા પ્રભુથી એટલે સુબોધનીજીમાં કહે છે કે કેમ કે ભગવાનને તકો ના લાગે એટલે ગાડા નીચે છાંયો આવે ત્યાં પધરાવ્યા પણ ભગવાનને એક ખીજ ચડી ક્રોધ આવ્યો કે જો મારાથી બહિર્મુખ થાશો તો તમારી આ છાવણી મરે નથી એટલે બહિર્મુખ જનોનો કાંઈ પણ આપણે ત્યાં ગ્રાહ્ય નથી વાર્તા પ્રસંગમાં તમે જોશો તો અન્ય માર્ગી છે કે જે આપણા માર્ગમાં અંગીકૃત નથી એની મહાપ્રભુ સાંઈજીએ ભેટ પણ નથી સ્વીકારી કેમ કે ભગવાનને એને ભેટની જરૂર નથી એને તો હૃદયના ભાવની પડી છે બાકી ભેટ જે એને ધરીએ છીએ એ કોને દીધી છે એનું જ દીધેલું છે તો અહીં પ્રભુને ખીજ ચડી એટલે સકતને
હાથ મારીને આપે એ પ્રપંચનો, ખાસ કરીને લાલુ ભટ્ટજી કહે છે કે યશોદાજીના પ્રપંચનો નાશ કરે. બીજી વાત સમજાવે છે કે પ્રભુને થયું કે આ ઉપર જેટલા રસો છે એ તો અનિત્ય રસો છે અને નિત્ય સ્વરૂપ હું અહીંયા બિરાજુ છું, પછી આ રસોનું શું કામ છે? એ લાત મારીને એને ઢોરી દીધા. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસુ ન કરિષ્યતિ. એ ખેંચે, વારે વારે ખેંચે. જો કે વૈદિકાનો અર્થ છે, પણ અમે સાંભળેલો છે જૂના વૈષ્ણવ પાસેથી અને બાલકો પાસેથી, એક કે ચોટી વૈષ્ણવ શું કરે છે કે ક્યાંક આગો જાય ને તો પકડીને ભગવાનને ખેંચવા થાય. આ તો એક ભાવનાનો અર્થ છે, એક શાસ્ત્રોક્ત અર્થ નથી, પણ કેટલો સુંદર ભાવના છે કે ભગવાન ખેંચે તો ખરી, જે પોતાનો હોય એને ખેંચે, બાકી જે સંસાર માં જેને ભમાવો જ છે એને ભગવાન કે વલન તું તારે પાછા કર, એને ભગવાન ના બોલાવે. એટલે આપ આજ્ઞા કરે છે કે જેને લૌકિકમાં સ્વસ્થતા નથી ને એને ભગવાને પકડી રાખ્યા છે, એનું લક્ષણ છે. તો એ અનિત્ય રસ આપે ઢોરી દીધા, કેમ કે નિત્ય રસરૂપ આપ બિરાજે, પછી આવા અનિત્ય રસોની શું જરૂરિયાત છે? આ બધું વિચાર કરશો તો આપણા પ્રકારમાં આપણી મનોસ્થિતિ કેવી રીતે છે એનું ઓબ્ઝર્વેશન આપણે કરતા થાશું ને તો ભગવત કૃપાથી કંઈક સેવામાં આગળ આપણે વધી શકશું. આ બધી લીલાઓનું ભાવન કરવાનું. એટલે આ અસુરોની પણ એવી ભાવના બતાવી જેમ અવિદ્યા રૂપ હતી, તો અહીં સકટની પણ એ ભાવના બતાવી. એટલે આપે લાત મારી એને કે જે ભગવાન સાથે પ્રિયતામાં આડું આવ, એટલે તો લૌકિક ભોગ એ પ્રતિબંધ છે. વિષયાક્રાંત દેહાના નાવેશ સર્વથારે, વિષયથી આક્રાંત દેહમાં હરિનો ક્યારેય આવેશ ના થાય એમ સ્પષ્ટ આપ આજ્ઞા કરે છે. તો એ સકટ ભંજન દ્વારા ભગવાને યશોદાજીના પ્રપંચનો નાશ કર્યો અને પોતાનામાં વિશેષ આશક્તિ એમની કરાવી દ્રઢ. સુબોધનીજી આચાર્યચરણ સમજાવે છે કે થોડા થોડા સમયે, કેમ કે પૂતના વધને ઘણો સમય થઈ ગયો અને પ્રભુએ જોયું કે આશક્તિ તો હજી જેટલી ત્યારે થઈ હતી એટલી જ છે, એમાં કોઈ વૃદ્ધિ નથી, એટલે એને જો વધારે દ્રઢ ના થાય તો એ પછી વ્યસન સુધી કેવી રીતે પહોંચે અને નિરોધ કેવી રીતે સિદ્ધ થાય? એટલે આસક્તિને દ્રઢ કરવા માટે આવું દુઃખ આપ્યું. આગળ આમાં જેમ યશોદાજીને દુઃખ થયું કે મારા પુત્રને કઈ ગ્રહ બાધા નડી ગઈ છે, એટલે એ પાછું મંગલ સ્નાન કરાવ્યું, સ્વસ્તિ વાચન કરાવ્યું, બ્રાહ્મણોના આશીર્વાદ દેવડાવ્યા. તો આપણે અહીંયા એ બધી ભાવના આપણા સેવા પ્રકારમાં શ્રી આચાર્ય ચરણે લીધેલી છે. જેમ મેં ગઈકાલે કહ્યું કે આપણે ત્યાં ગ્રહોનું ને સંકલ્પ કરવામાં આવે, ગ્રહનું દાન કરવામાં આવે, તો એ આપણા માટે નથી, પણ આપણા ઘરે બાલભાવથી બિરાજતા એવા આપણા પ્રભુ માટે આપણે એ સંકલ્પને દાન કરીએ છીએ. એટલે અહીં એક સેવામાં એક એક ક્ષણમાં ભગવત સુખનો વિચાર જ મુખ્ય છે. જો એમાંથી થોડીક આપણું ચિત્ત હટ્યું અને લૌકિકમાં વિષયોમાં ગયું, સંસારમાં ગયું, એટલે ભગવાન આવી સકટ ભંજન લીલા કરે. કે પોતાનો છે એને ગેરમાર્ગે દોરવાનો નથી, ખોટા રસ્તે નથી એને જવાનું, એને ખેંચીને પોતાની પાસે રાખવો છે. તો એ વાત સમજીએ કે ભગવાન દુઃખ દે છે એ પણ એ ભક્તોની આસક્તિને દ્રઢ કરવા માટે અને પોતાનામાં નિરુદ્ધ કરવા માટે, અને અંતે તો એ દુઃખ પણ એમને પરમાનંદ રૂપ થાય છે. જે આગળ
ગોપીઓના દુઃખનું વર્ણન આવશે એમાં આપણે જાણી શકશું. શ્રીરાયચરણ તો વિયોગાવસ્થાને જ ફલરૂપ માને છે. તો આવી સકટ ભંજન લીલા કરીને પછી ફરી જ્યારે પ્રભુ બે વર્ષના થયા ત્યારે ત્રણાવર્તને માર્યો. ત્રણાવર્ત વંટોળિયા રૂપ હતો. અને એ સમયે પ્રભુની વય બે વર્ષની હતી. આ સાતમા અધ્યાયમાં આ ત્રણ લીલાઓ આવે છે. અને આના પછી મુખમાં જે યશોદાજીને બ્રહ્માંડ દેખાડ્યું, તો એ પુતના વધ જ્યારે થયો ત્યારે કંસ સમજી ગયો કે હવે એને પહેલા તો શું બહુ મોટો વિસ્તાર હતો ગોતવા માટે, હવે એક રેડાર ફિટ થઈ ગયું કે ના મારો જે કાલ છે એ ગોકુલ છે, હવે એ કંસને પાકું થઈ ગયું. એટલે અહીં પૂર્વ પક્ષમાં શ્રી આચાર્યચરણ પ્રશ્ન કરે છે કે પૂતના તો ફરતી ફરતી આવી ગઈ, તૃણાવર્ત કેમ સીધો આવ્યો? એટલે એના ઉત્તર રૂપે આપ સુબોધનીજીમાં કહે છે કે કંસને પૂતના વધથી એ ખ્યાલ આવી ગયો કે જરૂર મારો જે કાલ છે ગોકુલમાં છે. એટલે તૃણાવર્ત જે વંટોળિયા રૂપ હતો, તૃણાવર્ત નામ એટલે હતું કે એની તાકાત એવી હતી કે આખા જગતને એ તૃણની જેમ ફેરવી નાખે પોતાના એ વંટોળિયા રૂપ તાકાતથી. વાવાઝોડા જેવું, વાવાઝોડું તો ના કહેવાય પણ એનો સ્પેશિયલ શબ્દ છે ટ્વિસ્ટર ઇંગ્લિશ.